દલિત બૌદ્ધ સમાજ સમૂહ લગ્ન આયોજન સમિતિના અગ્રણી શ્રી માજી કોર્પોરેટર શ્રી સુરેશભાઈ સોનવણે, કાશીનાથ શિરસાટ, ભીમરાવ સોંદાણે, મોતીલાલ સાળુંગે વગેરે જણાવ્યું હતું કે દલિત બૌદ્ધ સમાજનો 12મો સમૂહ લગ્ન પરિણામ્ય મહોત્સવનું તથા ગણ ભગવાન ગૌતમ બુદ્ધની 2561મી જન્મ જયંતિ, ત્રિપાવન વૈશાખી પૂનમ તારીખ 10/5/2017ના રોજ શહીદ મંગલ પાંડે મ્યુનિસિપાલ કોમ્યુનિટી હોલ ગોડાદરા લીંબાયત ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં 16 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે લોકમાર્ચના પ્રણેતા અને માજી સાંસદ લોકસભા જોગેન્દ્ર કવાડે સર, માજી કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર તુષારભાઈ ચૌધરી, ઓલ ઇન્ડિયાના અનુસૂચિત જાતિ કમિશનર સભ્ય અને માજી સાંસદ રાજ્યસભા રાજુભાઈ પરમાર, એઆઈસીસી મહામંત્રી શ્રી રમેશભાઈ દળવી, સ્થાયી સમિતિ ચેરમેન શ્રી રાજેશભાઈ દેસાઈ, કલર ટેક્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી જયંતી કાકા જરીવાલા, એસસી વિભાગ ગુજરાત રાજ્ય પ્રમુખ શ્રી નૌશદભાઈ સોલંકી, તમામ ધર્મના ધાર્મિક વડાઓ, શહેરના સામાજિક શૈક્ષણિક તેમજ ઔદ્યોગિક ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિ રહેવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું હતું અને સૌ કોઈ ઉપસ્થિત રહ્યા હતા. આ બુદ્ધ જયંતિ પાવન પ્રસંગે નવસર્જન ગુજરાત મહાપુરુષોના અભિવાદન સમારોહનું ભવ્ય બપોરે 4:30 કલાકે તથા શાંતિ યાત્રાનું આયોજન સાંજે 6:30 કલાકે નીલગીરી રોડ સપના પાન સેન્ટર લીંબાયત ખાતે કરવામાં આવ્યું હતું. આજે સાહેબ 16 જેટલા નવયુગલો તમામ રૂઢિ પરંપરાને ત્યાગીને તથાગત ભગવાન ગૌતમ બુદ્ધે બતાવેલ માર્ગ પર પ્રેમ, બંધુતા, કરુણા, મૈત્રીના સિદ્ધાંતને સ્વીકારી આજે આપણા ગૃહસ્થ જીવનમાં પ્રવેશવા માટે આજે અહીંયા દુલ્હા તરીકે ઉપસ્થિત રહ્યા છે. અને અમારું આ એક સામાજિક એક પ્રતિક્રિયા છે કે સમાજમાં જે કુરિવાજો છે, સમાજમાં જે હજુ બી લોકો લગ્ન સમયે બકરાઓ કાપે છે, એ કરે છે, મરઘા કાપે છે, એ પ્રથા બંધ થાય, બલિ પ્રથા, અને સારા સિસ્ટમથી લોકોને ન્યાય મળે, ખોટા ખર્ચાઓથી લોકો બચે, આ પવિત્ર ઉદ્દેશથી આ કાર્યક્રમ અમે દર વર્ષે કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ, સુરત.